नमस्कार, लाइव 24 न्यूज में आपनું સ્વાગત છે. નજર કરીએ ટોપ 10 પર. તો પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન. રાષ્ટ્રીય શોકની જાહેરાત. પીએમ મોદીએ ચંદીગઢ આવીને શ્રદ્ધાંજલિ આપી. આજથી રાજ્યમાં 3 દિવસ ફરી કમોસમી વરસાદની આગાહી. આજે દાહોદ, તાપી, ડાંગ, નર્મદા, કચ્છમાં તેમજ 27 એપ્રિલે દાહોદ, તાપી, ડાંગમાં અને 28 એપ્રિલે પાટણ, બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેર બજારમાં ફ્લેટ શરૂઆત. નિફ્ટી 17,750 ને પાર. આઈટી સ્ટોકમાં શાનદાર તેજી. પાટણમાં હાર્ટ એટેકથી ડ્રાઈવરનું મોત. દૂધસાગર ડેરીના ટેમ્પો ડ્રાઈવરનું થયું મોત. ચાલુ ગાડીએ ડ્રાઈવરને આવ્યો હતો અટેક. પાટણના ડાબડી ગામમાં નકલી જીરું બનાવતી ફેક્ટરી ઝડપાઈ. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. તો હવે અટલ બ્રિજની મુલાકાતે જતા પ્રવાસીઓ કાચના બ્રિજ પરથી ચાલવાની મજા નહીં માણી શકે. બ્રિજના કાચ ફરતે ગ્રીલ લગાવવામાં આવી. દિલ્હી મેયર ચૂંટણીમાં ભાજપે તેના ઉમેદવારનું નામ પાછું ખેંચ્યું. આપના શૈલી એ ઓબરોય બિન હરીફ ચૂંટાયા. ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ. રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર. તો જૂનના પ્રથમ સપ્તાહથી રાજ્યના તમામ પુલની ચકાસણી હાથ ધરાશે. અંદાજે 8,000 બ્રિજની ગુણવત્તા ચકાસવામાં આવશે. તો અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં યુવતીએ બીમારીથી કંટાળી આત્મહત્યા કરી.